અહીંયા બધા એકબીજા સામે આંગળી ચીંધે છે જો. કોના પડીકા હીરાના કેટલા ફર્યા દિવસમાં, કોના ખિસ્સામાંથી નીકળ્યું, કોના ખિસ્સામાંથી, બહુ લાંબી ચિંતા ના કર. આખો દરિયો નહીં પીવાય, તને તરસ લાગ્યો ત્યારે ખાલી એક જગ જ પીવાય, વધુ વધુ ડોલઈ નથી પીવાતી. તારા જે બે પાંચ પડીકા સાંજ પડ્યો હોય ને હીરાને, એટલો તું ધ્યાન રાખ, બાકી ગાંડો થઈ જઈશ. વોરેન બફેટે એટ 6 હી થ્રોઝ હિઝ પેન ઓન ધ ટેબલ, હી કમ્સ બેક હોમ. વોરેન બફેટને જયારે વચ્ચે પૂછ્યું કે રિયલી, ત્યારે વોરેન બફેટ બહુ સરસ બોલ્યા કે સવારે 9 થી સાંજે 6 હું બિઝનેસમેન છું, સાંજે 6 થી રાત્રે 10 હું ફેમિલી મેન છું. સી ધીસ ઇઝ બેલેન્સ. તો કોઈ દિવસ સ્ટ્રેસ નહીં આવે, તો આ સ્ટ્રેસ મેનેજ થશે. આ ટાઈમિંગ તમારે મેનેજ કરવા પડશે. વોરેન બફેટના પત્નીએ બીજી વાત કરી કે અમારા 50 વર્ષના લગ્ન જીવનમાં એક પણ દિવસ એવો બાકી નથી કે જ્યારે અમે અમારા સંતાનોને ભણાવવા માટે અડધો કલાક સાથે બેઠા ના હોય. એ સંતાનો મોટા થયા પછી અમારા પૌત્ર અને પૌત્રીને પણ અમે જ ભણાવ્યા, અને આજે અમારા પરપૌત્ર નાના નાના બધા બે એક બે ત્રણ વર્ષના છે, એટલે અમારા ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન એને પણ અમે જ ટ્યુશન આપીએ છીએ. આજે 70+ વર્ષની ઉંમર પછી પણ વોરેન બફેટ એના પત્ની એમના ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રનને રોજ સાંજે અડધો કલાક ટ્યુશન જાતે આપે છે. અને તમે લોકો તમારા સંતાનોને કે તમારા પૌત્રને એ શું ભણે છે ટ્યુશન આપવાની વાત તો પછી એનો ખ્યાલ નથી રાખતા, અને ટ્યુશનના સાહેબો રાખી દો છો, એટલે તમને ટ્યુશન પોસાય છે અને વોરેન બફેટને નહોતું પોસાતું એમને. વોરેન બફેટને બિચારાને ટ્યુશનના પૈસા નહીં પોસાતા હોય એવું હશે ને. એને પૂછ્યું વાય કેમ, તો કે બાળકો નાના હોય ત્યારથી એની સાથે સમય કાઢ્યો હોય ને તો એ કૌટુંબિક ભાવના આત્મીયતા થાય છે. ખાલી એને તમે ઇલેક્ટ્રોનિક રમકડું આપી દો એનાથી આત્મીયતા નથી થતી. યુ હેવ ટુ સ્પેન્ડ યોર ક્વોલિટી ટાઈમ એન્ડ યોર ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર ચિલ્ડ્રન, વિથ યોર ગ્રેન્ડ ચિલ્ડ્રન, વિથ યોર ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન. ઇફ યુ ડોન્ટ, ફેમિલી વેલ્યુઝ ડોન્ટ બ્લાઝુમ, કૌટુંબિક ભાવનાઓ બ્લાઝુમ થાય નહીં. ત્રીજી વાત કરી વોરેન બફેટના પત્નીએ, કીધું કે એક દિવસ પણ એવો નથી, સિવાય કે વોરેન બફેટ ઇન્ટરનેશનલ બહાર ટ્રાવેલ કરતા હોય ત્યારે, કે રોજ સાંજે જમ્યા પછી હું ને મારા પતિ વોરેન બફેટ અડધો કલાક સાથે ચાલવા ન ગયા હોય ગાર્ડનમાં એવું મને કોઈ દિવસ યાદ નથી. હવે આ ત્રણ પ્રશ્ન મારે તમને બધાને પૂછવાના, કે રોજ અડધો કલાક સંતાનો સાથે રાત્રે બેસો છો, રોજ રાત્રે કુટુંબના બધા સભ્યો સાથે જમો છો, અને ત્રીજો રોજ રાત્રે તમે પતિ પત્ની જેને 50-60-70 વર્ષ સાથે રહેવાનું છે તો અડધો પોણો કલાક એકબીજાને સમય આપીને કઈ ચાલવા ગયા હોય, બેઠા હોય, એક પણ આંગળી ઊંચી નથી, ક્યાંથી હોય. આપણે બધાને અબજોપતિ બની જવું છે. હું બહુ કામ કરીશ ને બહુ મોટો ધંધો વિકસાવીશ ને એટલે અબજોપતિ થઈ જઈશ. જીવનમાં ખાલી પૈસાનો આનંદ નથી, there are many other joys in life. આપણે રાત દિવસ ધંધાનો વિચાર કરીએ છીએ એ આપણે ડાયા. વોરેન બફેટ ના પત્નીએ કીધું કે સાંજે 6 વાગે એટલે વોરેન બફેટ એમનો મોબાઈલ ઓફ કરી દે છે. બહુ જ અઘરું છે, 6 વાગ્યા પછી એને કઈ કામ નહીં રહેતું એમ ને. અગેન તમને યાદ કરાવું છું, હું જે વ્યક્તિની વાત કરું છું એ 100 અબજ ડોલર નો માણસ છે. હા, હિઝ પર્સનલ વેલ્થ ઇઝ મોર ધેન ધ જીડીપી ઓફ 130 કન્ટ્રીઝ ઇન્ડિવિજ્યુઅલી. દુનિયાના 130 દેશોના વ્યક્તિગત જીડીપી કરતા આ માણસ મોટો છે. એટલે દુનિયાના 130 દેશમાંથી કોઈ પણ દેશને ઉભો ઉભો ખરીદી લેવો હોય ને એટલી આ માણસમાં તાકાત છે. ઇન શોર્ટ હું એની વાત કરું છું. એના બધા પૈસા સુરતમાં ઇન્વેસ્ટ કરે તો આખા સુરતને પૃથ્વીની જેમ ફેરવી નાખે. તંત્ર અડધું સુરત બેઠું બેઠું ખરીદી લે એવી તાકાત છે એની. એ માણસની અવાજ ચાલે છે. આ તો મેં તમને એક વ્યક્તિની વાત કરી, આવી 50 વ્યક્તિઓની વાતો મને ખબર છે. દેવ અન્ડરસ્ટુડ લાઈફ, જીવન શું છે ને સમજ્યા છે. એટલે વોરેન બફેટને ક્યારેય ટેન્શન નથી. અને આપણે 6 વાગ્યા પછી મોબાઈલ ચાલુ રાખીએ છીએ, 6 વાગ્યા નહીં રાત્રે 11 વાગે, રાત્રે 11:30 વાગે, 12:15 વાગે સુધી વખતે પણ પાછો મોબાઈલ જોઈએ, કોઈનો વોટ્સઅપ છે, કોઈનો એસએમએસ છે.
તે રાત્રે 11 વાગ્યા સુધી તું મોબાઈલ ચાલુ રાખે છે અને તું પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાંથી કોઈ ફોનની અપેક્ષા રાખશ? તને એમ કે તને 2G વિશે ને સ્પેક્ટ્રમ વિશે ને કોલ સ્કેમ વિશે બહુ ખબર છે, એટલે કોઈક દિવસ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી માટે તને પીએમઓમાંથી ઇન્વિટેશન આપે એમ તમે માનો છો? આ તો કદાચ નરેન્દ્રભાઈને તમારી તાત્કાલિક જરૂર પડી એવું તમે માનો છો? ભાઈ તમારી જરૂર કોઈ નથી. આજે ખાલી આ સેમિનાર પતે પછી ટ્રાય તો કરજો, બંધ નહીં સાયલેન્ટ ઉપર રાખજો, ને ફોન આવે તો જોજો,